कोरोना काळनी कपरी परिस्थितिमां राज्य सरकार द्वारा वर्षे संक्रमण वधु फैलाय नहीं ए हेतुथी जाहेर मेळावड़ा अने मोटी संख्यामां भेगा थईने रंगो लगावा पर प्रतिबंध लगावामां आव्यो छे। साथे ज होलिका दहन माटे पण कोरोनानी गाइडलाइन्सनुं चुस्तपणे पालन करवानुं फरजियात करवामां आव्युं छे। त्यारे सरकार द्वारा करवामां आवेला निर्णयने पगले वेपारीओमां मिश्र प्रतिसाद जोवा मळी रह्या छे। आंगे लाइव गुजरात न्यूज द्वारा होळी अने धुळेटीने लईने वेपारीओनी वेदना जाणवानो प्रयत्न करवामां आव्यो हतो। नाना मोटा सौ मानिता एवा होळी धुळेटीना તહેવારની હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ધુળેટીનો તહેવાર મનાવી નહીં શકવાની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને નગરજનોના તહેવારની ઉજવણીના ઉત્સાહમાં ઓટ આવી ચૂકી છે। કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થવા પામતા હાલ તો સરકારે કડક વલણ અપનાવવાની ફરજ પડી છે, જેના પરિણામે વેપારીઓની હાલત કફોડી બનવા પામી છે। છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને પગલે વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ચૂક્યા છે, ત્યારે આ કપરી પરિસ્થિતિ મધ્યે માંડ બેઠા થયેલા વેપારીઓને તહેવારોમાં રોવાનો વારો આવ્યો છે। તેમાં પણ છેલ્લા એક વર્ષથી કોરોના સંક્રમણને પગલે સિઝનલ ધંધો કરતા વેપારીઓની સ્થિતિ અત્યંત દયનીય બનવા પામી છે। ત્યારે તહેવારોમાં આ રીતે રોક લગાવવામાં આવતા વેપારીઓને જાણે પડ્યા પર પાટું મારતા હોય તેવો ગાઢ ગળાયો છે। આ પરિસ્થિતિ મધ્યે લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારા વેપારીઓની વેદના જાણવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। આ કોરોના હિસાબે અત્યારે 50% ગરાગી થઈ ગઈ છે, ભાવ બી જે ગઈ ચાલ હતો એ જ છે, અને આ વખતે બીજી બધી નવી ઘણી આઈટમો આવી છે પણ ગ્રાહક દેખાતા નથી કોરોના હિસાબે, અને સરકારે જે અત્યારે કાયદા કાઢ્યા છે વહેલા કરફી પડી ગયા છે, એના હિસાબે બી થોડીક ધંધાની અસર છે નાના મોટા દરેક વેપારીઓને। અત્યારે 40% જેટલી જ ગ્રાહકી છે કહું છે ને, દરેક જગાએ તકલીફ છે, અને સરકારે જે કાયદો કાઢ્યો છે સારો જ છે, પણ હવે નાના મોટા બધા વેપારીઓ બી ધંધો તો કરવો તો પડે ને બેન, જો ધંધો નહીં કરે તો ખાસે શું બધા કરે। અત્યારની પરિસ્થિતિ મેડમ એવી છે કે અત્યારે આ મહામારીને લઈને અમારે વધારે કરતાં પેકિંગનો માલ અમે વધારે વેચીએ છીએ, ખુલ્લો માલ ઓછો વેચીએ છીએ, તેથી કોકનો હાથ ન અડે એ કરે, એને સેનેટાઈઝ તેમજ જે બધી વસ્તુનો અમે ઉપયોગ કરીએ છીએ, માસ્કનો ઉપયોગ કરીએ છીએ, ને અત્યારે થોડીક મહામારીના સમયે અમે અમારી પોતા બી અને ઘરાકની બી કાળજી રાખીએ છીએ। આશા તો એ છે કે બેન અમે આટલો બધો માલ ભરાવેલો છે, પણ અત્યારે આવી પરિસ્થિતિ સામે ઘરાકી ખૂબ જ ઓછી થઈ ગઈ છે, પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બરાબર કોરોનાના હિસાબે ધંધામાં થોડીક મંદી આવી ગઈ છે, આવી ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે મેડમ। સરકારના ગાઈડલાઇન્સ મુજબ અમે એ જ રીતે જે સેલિંગ કરીએ છીએ કે જેથી અમે કોરોનાનો ભોગ ના બનીએ ને આવાવાળો ઘરાકી કોરોનાનો ભોગ ના બને બરાબર, ને જે સરકારનો આદેશ છે એ આદેશ મુજબ અમે ચાલીએ છીએ, કેમ કે આવી પરિસ્થિતિ ચાલુ છે એના હિસાબે મેડમ। ભાવમાં તો મેડમ શું છે કે ગયા વર્ષની જેમ જ આ એ જ ભાવ છે, કોઈ ભાવ વધારો થયો નથી। હોળીના હિસાબે જે કંઈક એ હોય છે કે ભાઈ ખજૂરમાં ભાવ વધારો થાય છે કે ધાણીમાં ભાવ વધારો થાય છે, પણ આવી મહામારીના પરિસ્થિતિને ધ્યાનમાં જોઈને વેપારી એસોસિએશને એ જ ભાવનો ભાવ એ જ રાખ્યો છે, એનો કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી, ગયા વર્ષની જેમ એ જ ભાવ મૂકવામાં આવેલો છે। કેમેરામેન સચિન પઢિયાર સાથે અંજલિ પટેલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।